जय हिंद मित्रों, नॉलेज साथी यूट्यूब चैनल पर आप सबनों स्वागत है। तो मित्रों, आज आप आ वीडियो अंदर तलाटी कम मंत्री ने जुनियर क्लर्कू मॉडल पेपर नंबर 83 जुवा छे। जो मित्रों तमने आ मॉडल पेपर पसंद आए तो वीडियो ने लाइक शेयर और चैनल ने सब्सक्राइब करवी भूलता नहीं। तो चलो मित्रों, आप आज आ पेपर चालू करिए। सौथी पहलो प्रश्न, भारतीय बंधारण में अपराध माटे दोष सिद्धिना संबंध में संरक्षण कया अनुच्छेद अंतर्गत प्रावधान है? तो तेमा अनुच्छेद आवशे अनुच्छेद नंबर 20। बीजो प्रश्न, कवि नाहनालालनु उपनाम शुं हतुं? तो तेमनुं उपनाम हतुं प्रेम भक्ति। त्रीजो प्रश्न, गुजरात पर चढ़ाई करवा माटे अलाउद्दीन खिलजी ने कोणे कहेल मोकल्युं हतुं? तो कोणे कहेण मोकल्युं हतुं? तो तेनी अंदर साचो आंसर आवशे मंत्री माधव, एटले के माधव मंत्रीए। चौथो प्रश्न, नीचेनामांथी कई संख्याना 70% नेव घटाड़ता परिणाम 120 आवे? तो એટલે કે કઈ એવી સંખ્યા છે જેમાંથી 70% તમે ઘટાડો 70%માંથી, બરાબર, જે કોઈ એક સંખ્યા હોય એના 70% અને એ 70%માંથી 90 ઘટાડો તો 90 ઘટાડ્યા પછી આંકડો 120 આવે, તો તે કઈ સંખ્યા હશે? તો તેમાં જવાબ આવશે 300। પાંચમો પ્રશ્ન, વન વર્ડ સબસ્ટિટ્યુશન કે અ જનરલ પાર્ડન ઓફ પોલિટિકલ ઓફેન્ડર્સ, તો આનો એક શબ્દમાં તેને શું કહેવાય? તો જવાબ આવશે એમનેસ્ટી। છઠ્ઠો પ્રશ્ન, જો કે રૂઢિપ્રયોગનો અર્થ આપો તો ઘડો ફૂટવો, આ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો તેમાં જવાબ આવશે વાત જાહેર કરવી। સાતમો પ્રશ્ન, સાચી જોડણી શોધો, તો નીતિ શબ્દની સાચી જોડણી કઈ આવશે? તો ઓપ્શન બીમાં જે નીતિ છે એ જોડણી સાચી આવશે। આઠમો પ્રશ્ન, તમામ ફાઇલોમાંથી અમુક ફાઇલ જ સિલેક્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો તેમાં આવશે કંટ્રોલ કી। નવમો પ્રશ્ન, ગ્રાન્ડ સ્લેમ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો તેમાં જવાબ આવશે ટેનિસ સાથે। દસમો પ્રશ્ન, અ બોટ 3 ખાલી જગ્યા ઓરેન્જીસ, તો આઈ બોટ 3 ખાલી જગ્યા ઓરેન્જીસ, તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ 3 ડઝન। અગિયારમો પ્રશ્ન, રેણુનો જન્મ થયો ત્યારે રેણુના પિતાની ઉંમર 38 વર્ષ હતી, જ્યારે તેણીનો ભાઈ 4 વર્ષ પછી જન્મ્યો ત્યારે માતાની ઉંમર 36 વર્ષ હતી, તો માતા પિતાની ઉંમર વચ્ચેનો તફાવત શું હશે? તો એ બે વચ્ચેનો તફાવત હશે 6 વર્ષનો। બારમો પ્રશ્ન, ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયા જિલ્લામાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે વડોદરા જિલ્લામાં। તેરમો પ્રશ્ન, નીચેનામાંથી કોણે ટંકા નામના ચાંદીના સિક્કા બહાર પાડ્યા હતા? તો તેમાં જવાબ આવશે ઇલ્તુતમિશે। ચૌદમો પ્રશ્ન, છોડ દ્વારા અવશોષિત પાણીની વધારે પડતી માત્રાને કોના દ્વારા બહાર કાઢવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે બાષ્પોત્સર્જન દ્વારા બહાર કાઢવામાં આવે છે। પંદરમો પ્રશ્ન, ભારતની પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? તો તેમાં જવાબ આવશે સરોજિની નાયડુ। સોળમો પ્રશ્ન, જામકંડોરણા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો તેમાં જવાબ આવશે રાજકોટ જિલ્લામાં। સત્તરમો પ્રશ્ન, બે કે તેથી વધુ પદો જોડીને એક પદ બનાવવાની પ્રક્રિયા એટલે કેવી પ્રક્રિયા? તો એને શું કહેવાય? તો એને કહેવાશે સમાસ। અઢારમો પ્રશ્ન, સમાનાર્થી શબ્દ આપો, તો બેબાકડું શબ્દનો સમાનાર્થી શું થાય? તો જવાબ આવશે બેબાકડું એટલે બાવરું। ઓગણીસમો પ્રશ્ન, ચાલુ પ્રોગ્રામમાં ડેસ્કટોપ જોવાની રીત કઈ છે? તો તેમાં જવાબ આવશે વિન્ડોઝ +D દબાવો એટલે ચાલુ પ્રોગ્રામ ડેસ્કટોપ તમે જોઈ શકો। વીસમો પ્રશ્ન, ગુજરાતમાં ગઢવાલ નામથી ઓળખાતો પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે? તો તેમાં જવાબ આવશે મહેસાણા જિલ્લામાં। એકવીસમો પ્રશ્ન, બ્લાઇન્ડ ફિશ વિચ સ્પેન્ડ ધેર વોલ લાઇફ ઇન કવર હેવ ખાલી જગ્યા આઈઝ નોર બડી પેગમેન્ટ્સ, તો તેની આ ખાલી જગ્યાની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન બી નાઇધર। એટલે અહીં જો મિત્રો નોર તો આપેલું જ છે, તો અહીંયા નાઇધર આવશે, બરાબર, એક સિમ્પલ હિન્ટ, નાઇધર નોર આવે, બરાબર, તો ખાલી નોર તો એ આવે નહીં, નોર તો આપેલું છે એટલે નાઇધર જ આવશે। બાવીસમો પ્રશ્ન, યુનિસેફના વડા તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? તો તેમાં જવાબ આવશે સુજ્ઞશ્રી કેથરીન રસેલની। ત્રેવીસમો પ્રશ્ન, ડેસ્કટોપ પર રહેલા નાના નાના એરોને શું કહેવામાં આવે છે? તો તેને કહેવામાં આવશે કર્સર, જે ડેસ્કટોપ પર નાનો જે આવે એકદમ નાનું હોય છે, બરાબર, એ એરો ટાઈપનું જેને આપણે ડબલ ક્લિક કરી એરો જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જઈએ ને એરો, એને શું કહેવામાં આવે? કર્સર કહેવામાં આવે। ચોવીસમો પ્રશ્ન, તત્સમ શબ્દો એટલે શું? તો તત્સમ શબ્દો કોને કહેવાય? તો એ સંસ્કૃતના મૂળ સ્વરૂપે ગુજરાતીમાં વપરાતા શબ્દોને તત્સમ શબ્દો કહેવાય। પચીસમો પ્રશ્ન, ઉત્તરાર્ધ મહોત્સવ ક્યાં યોજાય છે? તો તેમાં જવાબ આવશે મોઢેરામાં।
26મો પ્રશ્ન, સંગમ યુગ દરમિયાન દક્ષિણ ભારતના રાજ્યોના શાસન વહીવટીતંત્રમાં પ્રાંત એટલે કે મંડલમ પછીનું એકમ કયું હતું? તો તેમાં જવાબ આવશે કોટ્ટમ અથવા તો નાડુ. 27મો પ્રશ્ન, 1527માં બાબર અને રાજપૂતો વચ્ચે નીચેનામાંથી કઈ લડાઈ થઈ હતી? તો તે લડાઈ હતી ખાનવાનું યુદ્ધ. 28મો પ્રશ્ન, ગ્લુકોમા ખાલી જગ્યાની બીમારી છે, તો ગ્લુકોમા જે છે શેની બીમારી છે? તો તેમાં જવાબ આવશે આંખની. 29મો પ્રશ્ન, પોંગલ કયા રાજ્યનો તહેવાર છે? તો પોંગલ જે છે તે તમિલનાડુનો તહેવાર છે. 30મો પ્રશ્ન, 26 જાન્યુઆરી 1950ના રોજ જ્યારે સંવિધાન ઉદ્ઘાટિત થયું ત્યારે ભારતીય પ્રજાસત્તાકનો ચોક્કસ સંવિધાનિક દરજ્જો શું હતો? તો તેનો સંવિધાનિક દરજ્જો તો એક સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક. 31મો પ્રશ્ન જોઈએ કે બક્ષીનામ ભાગ 1-2 કોની આત્મકથા છે? તો આત્મકથા છે ચંદ્રકાંત બક્ષીની. 32મો પ્રશ્ન, વિરોધાર્થી શબ્દ આપો તો નિમેષનો વિરોધી શું થશે? તો નિમેષનો વિરોધી થશે ઉન્મેષ. 33મો પ્રશ્ન, ઇટ ખાલી જગ્યા ધેટ સમ ઓફ ધ સ્ટુડન્ટ્સ આર ઇન્વોલ્વડ ઇન માલ પ્રેક્ટિસ, તો આ ખાલી જગ્યાની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન બી, હેઝ બીન લર્ન્ડ. 34મો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા વર્ગનું વ્યંજન એટલે વ્યંજનનો ઓષ્ટ્ય પ્રકાર થાય, તો તેની અંદર જવાબ આવશે પ વર્ગનો. 35મો પ્રશ્ન, સર્વોચ્ચ અદાલત કયા અનુચ્છેદ અંતર્ગત રીટ જાહેર કરે છે? તો તેમાં જવાબ આવશે અનુચ્છેદ નંબર 32. 36મો પ્રશ્ન, જો ગેસનું બિલ સમયસર ભરવામાં આવે તો વળતર 7.5% આપવામાં આવે છે, એક વ્યક્તિને વળતર ₹31.50 મળે છે, તો બિલ કેટલા રૂપિયાનું હશે? તો એ બિલ કેટલા રૂપિયાનું હશે? 420 રૂપિયાનું. 37મો પ્રશ્ન, કયા શાસકે ગુજરાતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી? તો તેની અંદર જવાબ આવશે અકબરે. 38મો પ્રશ્ન, શાહી ખાલી જગ્યામાંથી તૈયાર થાય છે, તો શાહી જે છે તે શેમાંથી તૈયાર કરવામાં આવે છે? તો તેની અંદર જવાબ આવશે ડાયમાંથી. ત્યાર પછી 39મો પ્રશ્ન જોઈએ કે ડુરંડ કપ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો ડુરંડ કપ જે છે તે કઈ રમત સાથે સંકળાયેલો છે? ફૂટબોલ સાથે. 40મો પ્રશ્ન, પીપલ બિલીવ ધેટ ધ ખાલી જગ્યા અ થિંગ ઇઝ, ધ ખાલી જગ્યા ડ્યુરેબલ ઇટ ઇઝ, તો આ બંને ખાલી જગ્યામાં જવાબ આવશે પહેલીમાં આવશે કોસ્ટલાયર અને બીજામાં આવશે મોર, એટલે ઓપ્શન એ. 41મો પ્રશ્ન જોઈએ કે એ અને બી એકસાથે ગોળાકારનું ચક્કર લગાવવાનું શરૂ કરે છે, જો એ 10 મિનિટ અને બી 15 મિનિટમાં ચક્કર પૂરું કરતા હોય તો બંને કેટલા સમય પછી મળશે? તો તે બંને 30 મિનિટ પછી મળશે. 42મો પ્રશ્ન, ઇડિયમ્સ આપો કે વોલ્ફ્સ ઇન શીપ્સ ક્લોથિંગ, તો આનું ઇડિયમ્સ શું થશે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, હાઇપોક્રાઇટ. 43મો પ્રશ્ન, બંગાળમાં કાયમી જમાબંધી પદ્ધતિ કોણે દાખલ કરી હતી? તો તેમાં જવાબ આવશે કોર્નવાલિસે. 44મો પ્રશ્ન, નરેશ એક કામને 18 દિવસોમાં પૂરું કરી શકે છે અને રાકેશ આ કામ 12 દિવસમાં પૂરું કરી શકે છે, તો બંને મળીને તે કામ કેટલા દિવસમાં પૂરું કરી શકે? તો તેમાં જવાબ આવશે 7.2 દિવસમાં. 45મો પ્રશ્ન, સાચી જોડણી શોધો, તો સાચી જોડણી નીચેનામાંથી કઈ છે? તો મામૂલી શબ્દ જે છે એની જોડણી સાચી છે. 46મો પ્રશ્ન, મફત કાનૂની સહાયની જોગવાઈ સંવિધાનમાં કયા વર્ષે ઉમેરવામાં આવી? તો તેમાં જવાબ આવશે વર્ષ 1976માં. 47મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ઓપોઝિટ ઓફ પેસિમિસ્ટ, તો પેસિમિસ્ટનો ઓપોઝિટ એટલે કે વિરુદ્ધાર્થી શું થશે? તો તેમાં જવાબ આવશે ઓપ્ટિમિસ્ટ. 48મો પ્રશ્ન, ઈસવીસન 1905માં ભંગ વિરોધી આંદોલન એટલે ચળવળનો ઉદ્ઘોષ એટલે કે નારો શું હતો? તો તેનો નારો હતો ઓપ્શન બી, વંદે માત્ર. ત્યાર પછી 49મો પ્રશ્ન જોઈએ કે 5 પૂર્ણાંક 1 દ્વિતીયાંશ + 7 પૂર્ણાંક 1 ચતુર્થાંશ + 8 પૂર્ણાંક 1 અષ્ટમાંશનું મૂલ્ય શોધો, તો તેનું મૂલ્ય કેટલું થાય? તો કે 173/8. 50મો પ્રશ્ન જોઈએ કે સિનોનિયમ આપો, તો વ્રેથ શબ્દનો સિનોનિયમ સમાનાર્થી શું થાય? તો તેમાં જવાબ આવશે એંગર. 51મો પ્રશ્ન, સંધિ છોડો, તો ઉત્કંઠા શબ્દની સંધિ છોડીએ? તો સાચો આન્સર આવશે ઓપ્શન બી, ઉદ વત્તા કંઠા. 52મો પ્રશ્ન, વર્ડમાં સ્પેલિંગની ભૂલ માટે કેવા રંગની લાઈન આવે છે? તો તેમાં જવાબ આવશે લાલ રંગની. 53મો પ્રશ્ન જોઈએ કે આઈ હેડ ખાલી જગ્યા હેડેક ઇન ધ મોર્નિંગ, તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન સી, સર્વ એટલે કે સેવર, એટલે કે આઈ હેડ સેવર હેડેક ઇન ધ મોર્નિંગ. 54મો પ્રશ્ન,
કુસુમ્સ ફાધર વોઝ ખાલી જગ્યા લંડન લાસ્ટ મંથ, તો આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ છે ઓપ્શન સી ઇન. 55મો પ્રશ્ન, થોડીક ચા લેશો કે, તો આમાં કે નીચે અંડરલાઈન છે, તો આનો નિપાત કેવા પ્રકારનો નિપાત છે? તો તેમાં જવાબ આવશે પ્રકીર્ણ નિપાત. 56મો પ્રશ્ન છે કે ચાર બેલ 12, 16, 24, 36 મિનિટના અંતરાલમાં વાગે છે. આ ચાર બેલ બપોરે 12 વાગે એકસાથે વાગે છે, તો પાછા બીજી વાર ક્યારે આ ચારેય બેલ એકસાથે વાગશે? તો તેમાં જવાબ આવશે 2 કલાકને 24 મિનિટે, બપોરે 2 કલાકને 24 મિનિટે. 57મો પ્રશ્ન, સિંગ્યુલર ફોર્મ ઓફ ડાઇઝ, તો આ ડાઇઝ જે છે એનું સિંગ્યુલર એકવચનનું રૂપ કયું થશે? તો ડાય, ઓપ્શન બી. 58મો પ્રશ્ન, કયો જિલ્લો યુકેલિપ્ટસના જિલ્લા તરીકે ઓળખાય છે? તો તે જિલ્લો આવશે ભાવનગર. 59મો પ્રશ્ન, ટોડરમલ કોની સાથે જોડાયેલા છે? તો તેમાં આવશે નાણાં અને જમીન વિભાગ સાથે. 60મો પ્રશ્ન, ફેફસાની ફરતે આવેલ આવરણ પટલને શું કહે છે? તો તેને કહેવામાં આવે છે પ્લુરા. 61મો પ્રશ્ન, નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય કોણ હતા? તો એમનું નામ છે રવિન્દ્રનાથ ટાગોર. 62મો પ્રશ્ન, જો 1 ઓક્ટોબરે રવિવાર હોય તો 1 નવેમ્બરે કયો વાર હશે? તો તેમાં હશે બુધવાર. 63મો પ્રશ્ન, એવી સૌથી મોટી સંખ્યા શોધો જેનાથી 590, 908, 1014 ને ભાગતા પ્રત્યેક સ્થિતિમાં સરખું શેષફળ મળે. તો તેમાં આવશે 106. 64મો પ્રશ્ન, સમાસ ઓળખાવો, તો કૃતજ્ઞ શબ્દનો સમાસ કયો આવશે? ઉપજ સમાસ. 65મો પ્રશ્ન, લઘુગ્રહો કયા બે ગ્રહોની વચ્ચેના પટ્ટામાં આવેલા છે? તો તેની અંદર જવાબ આવશે મંગળ અને ગૃહની વચ્ચેના પટ્ટામાં. 66મો પ્રશ્ન, અભા આસ્ડ હર વેર આર યુ ખાલી જગ્યા, તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન સી હેડિંગ 2. 67મો પ્રશ્ન, તાજેતરમાં ખાલી જગ્યા દેશ દ્વારા ઇનમાર્સેટ 6F1 સંદેશાવ્યવહાર ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો હતો? તો તેમાં જવાબ આવશે જાપાન દ્વારા. 68મો પ્રશ્ન, છંદ ઓળખાવો કે ત્યાં ધૂળ નજરે ઉડની પડે છે ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે? તો તેમાં જવાબ આવશે વસંત તિલકા છંદ. કયો છંદ આવશે? વસંત તિલકા છંદ. 69મો પ્રશ્ન, રમેશ એઝબીન ઇન ઇન્ડિયા ખાલી જગ્યા મંડે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી સિન્સ. ત્યાર પછી 70મો પ્રશ્ન જોઈએ કે વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે? તો તેની અંદર જવાબ આવશે વાસંદા આવશે નવસારીમાં. 71મો પ્રશ્ન, ઇબાદ ખાના ક્યાં આવેલ છે? તો તેમાં જવાબ આવશે ફતેહપુર સિકરી ખાતે. 72મો પ્રશ્ન, છોડને ખાલી જગ્યાના કારણે મૂળના માધ્યમથી પાણી મળે છે? તો શેના કારણે? તો કે કેશાકર્ષણના કારણે. 73મો પ્રશ્ન, મિસ યુનિવર્સ 2021 વિજેતા યુવતીનું નામ શું છે? તો તેમનું નામ છે સુજ્ઞશ્રી હરનાજ સંધુ. 74મો પ્રશ્ન, એક ભાષામાં ટ્રંકેટનો કોડ આપેલો છે, અહીંયા એક ભાષામાં એ રીતે લખાય છે, તો એ જ ભાષામાં અપ્રેઝને કેવી રીતે લખાય, એટલે કે અપ્રેઝનો કોડ કયો થશે નીચેનામાંથી? તો તેમાં જ આવશે ઓપ્શન બી. 75મો પ્રશ્ન, એક વ્યક્તિ તેની યાત્રાનો અડધો ભાગ 6 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી અને બાકીનો ભાગ 3 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી કાપે છે, તો તેની સરેરાશ ઝડપ શોધો. તો તેની સરેરાશ ઝડપ કેટલી થાય? 4 કિલોમીટર પ્રતિ કલાક. ત્યાર પછી 76મો પ્રશ્ન, સમાસ ઓળખાવો, તો પ્રતિક્ષણ શબ્દનો સમાસ કયો આવશે? તો જો અવયવી ભાવ સમાસ. 77મો પ્રશ્ન, ગ્રહો વર્તુળમાં નહીં પણ લંબગોળમાં સૂર્યની આજુબાજુ ફરે છે, તે સૌપ્રથમ કોના દ્વારા દર્શાવવામાં આવ્યું હતું? તો આવું સૌપ્રથમ જોહ્નસન કેટલર દ્વારા. 78મો પ્રશ્ન, ધ રૂટ ખાલી જગ્યા ઓફ ઓલ સોક્યો ઇકોનોમિક પ્રોબ્લેમ ઇન લિટરેસી, તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન સી કોઝ. 79મો પ્રશ્ન, અલંકાર ઓળખાવો કે અઢળક ઢળિયો રે સાંભળ્યો, તો આમાં અલંકાર કયો આવશે? તો આની અંદર અલંકાર આવશે શ્લેષ અલંકાર. 80મો પ્રશ્ન, કઈ સમિતિની ભલામણોને આધારે ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી? તો તે સમિતિ આવશે સરદાર સ્વર્ણસિંહ સમિતિ દ્વારા. 81મો પ્રશ્ન, વેન મિસ્ટર પરમાર કેમ ટુ ધ સ્કૂલ ઇન 1986, મિસ્ટર પાઠક ખાલી જગ્યા ઓલરેડી ખાલી જગ્યા ધેર ફોર 6 યર્સ, તો આ બંને ખાલી જગ્યામાં આપણે ક્રિયાપદના રૂપ મેકવાના છે. તેમાં જવાબ આવશે પહેલામાં હેડ અને બીજામાં આવશે હેડ બીન ટીચિંગ, એટલે કે પહેલામાં પાઠક હેડ ઓલરેડી બીન ટીચિંગ ધેર ફોર 6 યર્સ. 82મો પ્રશ્ન, દરબાર હોલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે જૂનાગઢમાં. 83મો પ્રશ્ન, મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી? તો તેમાં જવાબ આવશે ભટ્ટાર્કે.
84મો પ્રશ્ન, છ માણસમાં એ બી થી મોટો છે, સી ડી થી મોટો છે, ઈ સી જેટલો મોટો નથી પરંતુ બી થી મોટો છે, તો બી ડી થી નાનો છે પરંતુ એફ થી મોટો છે, તો આમાં સૌથી નાનું કોણ? તો આમાં સૌથી નાનું કોણ આવશે? એફ. ત્યાર પછી 85મો પ્રશ્ન જોઈએ કે એક કારને વેચતા એક વ્યક્તિ 9% ડિસ્કાઉન્ટ આપે છે, જો તે 5% ડિસ્કાઉન્ટ આપે તો તેને પહેલાં કરતાં 8,800 રૂપિયા વધારે મળે, તો કારની છાપેલી કિંમત શોધો. તો કારની છાપેલી કિંમત કેટલી હોય? 2,20,000. ઓપ્શન ડી. 86મો પ્રશ્ન, ફાઇન્ડ ઓપોઝિટ વર્ડ. તો કોનકિલ શબ્દ જે છે એનો ઓપોઝિટ વર્ડ કયો થશે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, સો. 87મો પ્રશ્ન, સંધિ છોડો. તો એ કંઈક શબ્દની સંધિ છોડીએ? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, 1+1. 88મો પ્રશ્ન, કોમ્પ્યુટરની ભાષાના વ્યાકરણને શું કહે છે? તો તેને કહેવામાં આવે છે સિન્ટેક્સ. 89મો પ્રશ્ન, તાજેતરમાં યુનેસ્કોએ કયા તહેવારને અમૃત વિરાસત સૂચિમાં સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે? તો તેમાં જવાબ આવશે કોલકાતાની દુર્ગાપૂજાને. 90મો પ્રશ્ન, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો કે સંકટ સમયે દૂર રહેનાર મિત્ર. તો તેને એક શબ્દમાં શું કહેવાય? તાળી મિત્ર. 91મો પ્રશ્ન, ડીડ ધ બોયઝ ટર્ન ખાલી જગ્યા ફોર ફૂટબોલ પ્રેક્ટિસ? તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન એ, અપ. 92મો પ્રશ્ન, વી શેલ ગો ફોર અ પિકનિક ઇફ ધ વેધર ખાલી જગ્યા ગુડ? તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઇફ વેધર ઇઝ ગુડ, ઓપ્શન એ. 93મો પ્રશ્ન, કોની જન્મ જયંતિ સમરસતા દિવસ તરીકે ઉજવાય છે? તો તેમાં જવાબ આવશે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિને. 94મો પ્રશ્ન, 72 કોઠાની વાવ ક્યાં આવેલી છે? તો તેમાં જવાબ આવશે મહેસાણામાં. 95મો પ્રશ્ન, બાય ખાલી જગ્યા યુનાઇટેડ સ્ટ્રગલ વી મે અચીવ સક્સેસ? તો આ ખાલી જગ્યામાં આર્ટિકલ કયો આવશે? તો તેમાં જવાબ આવશે એ આર્ટિકલ. 96મો પ્રશ્ન, તાજેતરમાં ચર્ચામાં રહેલ જૈતાપુર ન્યુક્લિયર રિએક્ટર કયા રાજ્યમાં સ્થિત છે? તો તેમાં જવાબ આવશે મહારાષ્ટ્રમાં. 97મો પ્રશ્ન, મધુ હેઝ નોટ બીન એબલ ટુ રિકોલ વેર ખાલી જગ્યા? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, સી લિવડ. 98મો પ્રશ્ન, સમાનાર્થી શબ્દ આપો. તો વનિતા શબ્દનો સમાનાર્થી શું થશે? તો તેમાં જવાબ આવશે વનિતા, એટલે નારી. 99મો પ્રશ્ન, કયા ફોર્મ્યુલા વન એટલે કે F1 ચેમ્પિયનને તાજેતરમાં નાઇટહુડના બિરુદથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો તેમાં જવાબ આવશે શ્રી લુઈસ હેમિલ્ટનને. ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન 100મો જોઈએ કે ઈડર કયા જિલ્લામાં આવેલું છે? તો ઈડર આવેલું છે ઓપ્શન સી, સાબરકાંઠા જિલ્લામાં.